સૌરાષ્ટ્રના ખેડૂત નેતા એવા વિઠ્ઠલભાઈ રાંદળિયાના અંતિમ દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી પુષ્પાંજલિ અર્પી હતી. અંતિમ યાત્રામાં માનવ દરિયો ઉમટી પડ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આ બધાએ પુષ્પાંજલિ અર્પી હતી. સૌરાષ્ટ્રના જાણીતા ખેડૂત નેતા અને પોરબંદરના ભૂતપૂર્વ સંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાનું લાંબી બીમારી બાદ નિધન થતા આજે સવારે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે જામકંડોરણા ઉલેવવા પટેલ કન્યા છાત્રાલય ખાતે લાવવામાં આવેલ. આજે સવારથી જ મોટી સંખ્યામાં વરસાદી માહોલ વચ્ચે સૌરાષ્ટ્રભરમાંથી રાજકીય, સામાજિક, સહકારી ક્ષેત્રના આગેવાનો, ખેડૂતો તેમજ આજુબાજુના પંથકના લોકો અંતિમ દર્શનાર્થે જામકંડોરણા પહોંચી વિઠ્ઠલભાઈ રાદડિયાને પુષ્પાંજલિ અર્પી હતી. આજે જામકંડોરણાના તમામ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી સજ્જડ બંધ પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમજ જામકંડોરણા તાલુકાના તમામ શાળા કોલેજોમાં રજા રાખી શોક પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આજે બપોરે જામકંડોરણા ખાતે હાજરી આપી વિઠ્ઠલભાઈ રાદડિયાને પુષ્પાંજલિ અર્પી હતી. બપોરના 2:30 વાગે તેમના નિવાસસ્થાન પટેલ ચોકથી અંતિમયાત્રા નીકળી હતી. આ અંતિમયાત્રામાં રાજકીય, સામાજિક, સહકારી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજે સૌરાષ્ટ્રભરમાંથી અનેક રાજકીય, સામાજિક નેતાઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો, ધારાસભ્યો, મંત્રીઓ સહિત વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલિ આપવા જામકંડોરણા પહોંચ્યો હતો, પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મનસુખ બાલદા, ZSTV, જામકંડોરણા. વિઠ્ઠલભાઈ ના જવાથી સૌરાષ્ટ્ર ને બહુ મોટી ખોટ પડી છે. એક ખેડૂત પુત્ર, કિસાન નેતા તરીકે એમને જે પાયાના નાના માણસ, ગરીબ માણસો માટે જે મહેનત, કામગીરી, આજે પણ લોકોના હૃદયમાં એ જ ગમગીનીનો ભાવ છે કે આજે અમારા ગરીબોના બેલી એવા વિઠ્ઠલભાઈ અમારી વચ્ચે રહ્યા નથી. ભારતીય જનતા પાર્ટીને પણ મોટી ખોટ પડી છે. સૌરાષ્ટ્રના એક મોટા ગજાના નેતા સૌરાષ્ટ્રે ગુમાવ્યા છે, ભાજપે ગુમાવ્યા છે. ગુજરાતના રાજકારણમાં જે જમીન સાથે જોડાયેલા નેતાઓમાં ના એક વિઠ્ઠલભાઈ હતા, એમના જવાથી ગુજરાતનું જાહેર જીવન પણ રંગ બન્યું છે. પ્રભુ એમના આત્માને સદગતિ આપે. અને વિઠ્ઠલભાઈએ જે કામો લોકો માટે શરૂ કરેલા એ કામો જયેશભાઈ અને એમની ટીમ આગળ વધારશે તેવી મને પૂરી શ્રદ્ધા છે. અને વિઠ્ઠલભાઈની ખોટ એ પૂરી શકાય એવી જ નથી, પરંતુ વિઠ્ઠલભાઈના સપનાઓ પૂરા કરવા એ બધાની જવાબદારી છે.